गुड मॉर्निंग विद्यार्थियों, कॉम्प्यूटर विषय धोरण 10। विद्यार्थियों, स्टैंडर्ड 10 માં આપણે ચેપ્ટર નંબર 6 ભણી રહ્યા છીએ। ચેપ્ટર નંબર 6 માં આપણે ડેટા એડિટિંગ અને ફોર્મેટિંગ વિશે માહિતી મેળવી રહ્યા છીએ। આના અગાઉના વિડિયોમાં આપણે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ કમાન્ડ શીખ્યા હતા। આ સિવાય એબ્સોલ્યુટ સેલ એડ્રેસ અને રિલેટિવ સેલ એડ્રેસ ની માહિતી મેળવી હતી, ઓટોફિલ ની માહિતી મેળવી હતી, કોઈપણ સેલમાં માહિતી કોપી કરવી અને પેસ્ટ કરવી, પેસ્ટ કરવા માટેના અલગ અલગ વિકલ્પોની ચર્ચા કરી હતી આપણે। એવી જ રીતે માહિતી ડિલીટ કરવા માટે પણ જે ડિલીટ ઓલનો ડાયલોગ બોક્સ ખુલે છે એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી। ચેપ્ટર નંબર 6 માં આપણે ઓટોફિલ ટૂલનો ઉપયોગ કરીને સમાંતર શ્રેણી અને અલગ અલગ પ્રકારની શ્રેણીનો પણ ઉપયોગ શીખી ગયા છીએ। ત્યારબાદ વિદ્યાર્થીઓ, સાપેક્ષ એડ્રેસ અને નિરપેક્ષ એડ્રેસ એટલે રિલેટિવ એડ્રેસ અને એબ્સોલ્યુટ એડ્રેસની પણ આપણે આપોઆપ ચર્ચા કરી હતી, બરાબર। કે જે સેલમાં તમે સેલને ડ્રેગ કરો છો, નકલ કરો છો, એટલે આપોઆપ એ સેલ એડ્રેસ બદલાઈ જાય છે અને શું કહેવાશે, સાપેક્ષ। C1, C2, C3 એવી રીતે ડ્રેગ કરો તો ઓટોમેટિક એડ્રેસ બદલાય, એને કહેવાય સાપેક્ષ એડ્રેસ એટલે કે રિલેટિવ એડ્રેસ। પણ જ્યારે આપણે કોઈ ડ્રેગ કરીએ ને કોઈ સેલની સ્થાન બદલવું નથી, કે ભાઈ C1 × C2 × C3 કરો અથવા તો C1 × D4 D5 કરો, તો C1 તો ત્યાંનો ત્યાં જ રહે, તમે એને ડ્રેગ કરો તો એ બદલાય નહીં, એ એડ્રેસ એનું એ જ રહે। તો એના માટે આપણે નિરપેક્ષ એડ્રેસ જેને રિલેટિવ એડ્રેસ કહીએ છીએ અને એબ્સોલ્યુટ એડ્રેસ કહીએ છીએ। અને એબ્સોલ્યુટ એડ્રેસ માટે આપણે ડોલર સાઇનનો ઉપયોગ કરીએ છીએ। કોલમનું નામ અને રોના નંબર બંને આગળ આપણે શું લગાવીએ છીએ, ડોલર સાઇન। તમારે માત્ર રો સ્ટેટિક કરવી હોય તો ડોલર સાઇન રો નંબર આગળ લખાવો, માત્ર કોલમને સ્ટેટિક કરવું હોય તો કોલમના નામ આગળ ડોલર સાઇન લગાવો। પણ રો અને કોલમ બંને તમારે એબ્સોલ્યુટ રાખવું છે, નિરપેક્ષ રાખવું છે, તો તમારે બંને નામની આગળ શું લગાવવું પડશે, ડોલર સાઇન। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? તો અહીંયા સુધીની આપણે માહિતી મેળવી હતી। આ સિવાય બીજી એક અગત્યની માહિતી હતી આપણી પાસે કે સેલને ફોર્મેટિંગ કરવું, એની શોર્ટકટ કી ખાસ યાદ રાખવાની છે। મેં તમને કીધું હતું અગાઉના વિડીયોમાં Ctrl-1 સેલ ફોર્મેટિંગનો ડાયલોગ બોક્સ ખુલશે, ફોર્મેટ સેલનો ડાયલોગ બોક્સ ખુલશે Ctrl-1 શોર્ટકટ કી દ્વારા। એમાં તમને અલગ અલગ 7 ટેબ જોવા મળે છે અને એ ટેબનો ઉપયોગ કરીને તમારે અલગ અલગ નંબર ઇફેક્ટ, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ ઇફેક્ટ, એલાઇમેન્ટ ઇફેક્ટ, બોર્ડર ઇફેક્ટ, બેકગ્રાઉન્ડ ઇફેક્ટ આપી શકાય છે। સેલને પ્રોટેક્ટ પણ કરી શકાય છે પાસવર્ડ આપીને, પણ ખાસ ધ્યાન રાખજો કોઈ સેલને તમે હાઇડ પણ કરી શકો છો, એટલે કે શીટને હાઇડ પણ કરી શકો છો, અદ્રશ્ય પણ કરી શકો છો, પણ એ બધું કરતા પહેલાં તમને એ પાસવર્ડ યાદ છે, શીટ કેવી રીતે પાછલા અને બધું યાદ હોય તો તમે આ કામ કરી શકો છો। આટલે સુધી ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, બરાબર। આપણે આટલે સુધીનું અગાઉના વિડીયોમાં માહિતી મેળવી હતી, બરાબર। ત્યારબાદ હવે આપણે આગળ જોવાનું છે। આગળ આપણો ટોપિક આવે છે, આ મારી વર્કશીટ છે, બરાબર, જેમાં આપણે 5 વિષયના માર્ક્સ લીધા છે ટોટલ અને પર્સન્ટેજ એના પરથી શોધ્યા છે, મેં તમને અગાઉના વિડીયોમાં શીખવાડ્યું હતું। હવે આપણે આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 6માં, હવે આગળ આવે છે, નેક્સ્ટ ટોપિક છે આપણો ડેટાનું ક્રમબદ્ધ ગોઠવણી, ડેટાની ક્રમબદ્ધ ગોઠવણી અને એનું નિષ્યંદન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ડેટા શોર્ટિંગ અને ફિલ્ટરિંગ। શોર્ટિંગ એટલે ગોઠવણી, ક્રમબદ્ધ ગોઠવણી અને ફિલ્ટરિંગ એટલે નિષ્યંદન। હવે કેલ્સી સોફ્ટવેરમાં કેવી રીતે ડેટાને ક્રમમાં ગોઠવવો, તો જુઓ ડેટા શોર્ટિંગ અને ફિલ્ટરિંગ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કે શોર્ટિંગ એટલે શું, તો ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવો, એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડર, કયો ઓર્ડર, એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડર, ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવો। હવે જો ઉદાહરણ તરીકે મારે રોલ નંબર પ્રમાણે વિદ્યાર્થીને બેસાડવાના છે તો રોલ નંબર 1, 2, 3, 4 એવી રીતે હું બેસાડીશ, પણ મને એવું કહેવામાં આવે કે ભાઈ જેના હાઈએસ્ટ પર્સન્ટેજ છે એટલે કે
जेने परीक्षा में 1 થી 3 નંબર મેળવ્યો છે એને પહેલા બેસાડો। તમારે એ ડેટાને પહેલા ગોઠવવા પડશે ક્રમ પ્રમાણે કે ભાઈ જેને વધારે માર્ક્સ છે હાઈએસ્ટ માર્ક્સ છે એ વિદ્યાર્થીને આગળ બેસાડવો છે એટલે કે એને ક્રમમાં ગોઠવવો પડશે। તો કહેવાનો મતલબ છે વિદ્યાર્થીઓ કે જ્યારે આપણે 1 2 3 સળંગ ક્રમમાં માહિતી ગોઠવી છે તો એને શોર્ટિંગ કહેવાય। જે ક્રમ છે ચડતો ક્રમ, એસેન્ડિંગ ઓર્ડર, પણ તમે એને જ્યારે રિવર્સમાં લો છો એટલે કે ઉતરતો ક્રમ, જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસેન્ડિંગ ઓર્ડર, બરાબર, એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર, ચડતો અને ઉતરતો ક્રમ, એ શાબ્દિક માહિતી માટે પણ ચાલી શકે અને આંકડાકીય માહિતી માટે પણ ચાલી જાય। તો કેલ્સીમાં આપણી પાસે શાબ્દિક માહિતી પણ છે અને આંકડાકીય માહિતી પણ છે। જો અત્યારે હાલ મેં રોલ નંબર આપ્યા છે એ મારી આંકડાકીય માહિતી કહેવાય, જે નામ લખ્યા છે એ બધી મારી શાબ્દિક માહિતી કહેવાય। ખ્યાલ આવે છે? તો આ માહિતીને શાબ્દિક માહિતીને એસેન્ડિંગ ઓર્ડરમાં અથવા આંકડાકીય માહિતીને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી શકાય છે। તો કેવી રીતે? તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, તો કર્સર આપણે જે હેડિંગ આપીએ છીએ ને એના પર રાખવાનું। હેડિંગ ઇન ધ સેન્સ કે ભાઈ રોલ નંબર, નેમ, સાયન્સ એ બધું જે હેડિંગ આપ્યું છે ને એમાંથી કોઈ પણ એક હેડિંગ પર કર્સર રાખવાનું। ધારો કે હું રાખું છું ટોટલ માર્ક્સ પર, મેં કર્સર ક્યાં રાખ્યું છે, ટોટલ માર્ક્સ પર। જો ડાર્ક બોક્સ દેખાય છે એટલે મારું કર્સર અત્યારે ટોટલ માર્ક્સમાં છે। ત્યારબાદ ફોર્મેટિંગ ટૂલબારમાં મેં તમને કીધું હતું કે ફોર્મેટિંગ ટૂલબાર તમારે ઘણું જ અગત્યનું છે, ભણવાનું છે આ ચેપ્ટરમાં। તો આ ટૂલબારમાં તમે A to Z અથવા Z to A, શોર્ટ એસેન્ડિંગ અને શોર્ટ ડિસેન્ડિંગ બે બટન જોઈ શકશો, શોર્ટ એસેન્ડિંગ અને શોર્ટ ડિસેન્ડિંગ, આ બેમાંથી કોઈ પણ ક્રમ તમે સિલેક્ટ કરી શકો છો। જો ચડતો ક્રમ લેવો હોય તો એસેન્ડિંગ, ઉતરતો ક્રમ લેવો હોય તો ડિસેન્ડિંગ। ખ્યાલ આવશે? બરોબર ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? શું કરવાનું? પહેલાં ટોટલ માર્ક્સને સિલેક્ટ કરી દો, ટોટલ માર્ક્સ પ્રમાણે ડેટાને ચડતા ક્રમમાં ગોઠવવું છે એટલે એસેન્ડિંગ ઓર્ડરમાં। એટલે કર્સર ટોટલ માર્ક્સ પર રાખ્યું, પછી હું ટૂલબારમાંથી A to Z એટલે એસેન્ડિંગ ઓર્ડર પર ક્લિક કરીશ। તો જુઓ ટોટલ માર્ક્સના આધારે માહિતી ગોઠવાઈ ગઈ, 393, 394, 415, 421 અને 433 ગોઠવાઈ ગયું। હવે તમે કોઈ પણ માર્ક્સમાં સુધારા કરો, કોઈ પણ સ્ટુડન્ટના માર્ક્સ વધારો, કે યંકી છે અને 90, 90, 65, 95, 93 માર્ક્સ છે, બરાબર, તો 190ની જગ્યાએ હું 70 કરી દઉં છું અને એન્ટર આપું છું, તો જુઓ સામે એનું ટોટલ બી બદલાઈ જશે પણ ક્રમ નથી બદલાયો। તો ફરીથી આપણે શું કરવું પડશે, ટોટલ પર કર્સર રાખવું અને અહીંયાથી એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવું। તો જો હવે 413 નંબર જે ટોટલ હતું એ આ ઉપર આવી જશે। એવું નથી કે માત્ર એ જ ખાનું, બરાબર, માત્ર ટોટલનું જ ખાનું અવર સવર થયું એવું નથી, ક્રમમાં ગોઠવાય એવું નથી, પણ એની સાથે જોડાયેલા બધા જ ખાના ક્રમમાં ગોઠવાશે। જો રોલ નંબર બદલાઈ ગયા એ પ્રમાણે તમને ખ્યાલ આવશે, આખી રો, કહેવાનો મતલબ છે કે તમારી પાસે જે માહિતીનું ખાનું છે ને એના આધારે આખી રો ઉપર નીચે થઈ જશે, બરાબર, કોઈ માહિતી તમારી ડિસ્ટર્બ નથી થતી, ડેટા અવર સવર નથી થતો, પણ એ પ્રમાણે ચડતા કે ઉતરતા ક્રમમાં આખી અને રિગાર્ડિંગ જે રો છે એ જ ઉપર નીચે થઈ જાય છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બરાબર, જો તો આપણે શું કર્યું, ટોટલના આધારે એસેન્ડિંગ ઓર્ડરમાં ગયા। હવે મારે એવું કરવું છે કે હાઈએસ્ટ માર્ક્સ વાળું પહેલું આવવું જોઈએ, તો એને શું કહેવાય, ઉતરતો ક્રમ એટલે ડિસેન્ડિંગ ઓર્ડર। શું કહેવાય? ડિસેન્ડિંગ ઓર્ડર। તો પહેલા આપણે કર્સર રાખીએ છીએ ટોટલના ખાનામાં અને અહીંયા ટૂલબારમાં છે શોર્ટ ડિસેન્ડિંગ, અથવા બીજી કઈ રીત છે, મેનુ દ્વારા, આપણે 4 રીત શીખી ગયા ને, હવે મેનુ દ્વારા ડેટા મેનુમાં ઓપ્શન છે શોર્ટ, ડેટા મેનુમાં કયો વિકલ્પ છે શોર્ટ, તો શોર્ટનો ડાયલોગ બોક્સ ખુલી જશે, એમાં
शॉर्ट ना क्राइटेरिया में अहीं तमने विकल्पों बधा बतावशे के रोल नंबर प्रमाणे करूँ छे, नेम प्रमाणे साइंस इंग्लिश मैथ्स कम्प्यूटर, तो टोटल वालू खानू सिलेक्टेड ज हतुं एटले आने बाय डिफॉल्ट शुं बतावी दीधुं टोटल ख्याल आवे छे। त्यारबाद विद्यार्थीओ अहींथी आपणे एनो ऑप्शन सिलेक्ट करवानो छे असेंडिंग के डिसेंडिंग, कयो ऑप्शन सिलेक्ट करवानो छे एसेंडिंग के डिसेंडिंग, तो मैं डिसेंडिंग विकल्प सिलेक्ट कर लीधो अने शुं आपी दीधुं ओके। तो जुओ टोटल मार्क्स प्रमाणे डेटा बदलाई गयो छे, एना वधु मार्क्स हता पहेला पछी एनाथी ओछा मार्क्स वाला, ख्याल आवे छे। तो तमे मेनूमां जईने भी करी शको अथवा टूलबारमां जईने पण करी शको, अथवा हजु पण एक शॉर्ट रीत छे एना पर राइट क्लिक करीने पण, ना राइट क्लिકમાં તો નથી આવતું વિકલ્પ, નહીતર રાઇટ ક્લિક કરીને પણ તમે કરી શકો, આટલો ખ્યાલ આવી ગયો। કાં તો ડેટા મેનુમાં જઈને શોર્ટ વિકલ્પ પસંદ કરો અથવા ટૂલબારમાં જઈને શોર્ટ વિકલ્પ પસંદ કરો એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ। હવે ઘણી વખત એવું થાય વિદ્યાર્થીઓ કે કોઈ બે માહિતી એક સરખી હોય, એટલે કે બંને સ્ટુડન્ટના માર્ક્સ એક સરખા હોય તો શું થશે। જો ઉદાહરણ તરીકે આપણી પાસે રુદ્ર અને આલોક બે સ્ટુડન્ટ છે, તો રુદ્રના માર્ક્સ છે 56, 95, 70, 75 અને 97, આલોકના માર્ક્સ છે 76, 90, 60, 70, 98 અને બરાબર। તો હવે હું એવું કરું છું કે અહીંયા એસએસમાં આલોકના માર્ક્સ વધારી દઉં છું, એટલે રુદ્ર અને આલોક બેઉના માર્ક્સ એસએસમાં સરખા થઈ ગયા બરાબર। હવે મારે એસએસના માર્ક્સ પ્રમાણે ડેટા ક્રમમાં ગોઠવવો છે, પણ અહીંયા બે વિદ્યાર્થીઓના માર્ક્સ એક સરખા છે તો કેવી રીતે સોર્ટિંગ કરશે। તો આપણે બીજો કોઈ વિકલ્પ લેવો પડશે કે આ એસએસના માર્ક્સ પ્રમાણે તો પહેલાં સોર્ટિંગ થઈ જ જાય, જો એમાં સરખી વેલ્યુ હોય એટલે કે સરખી કિંમત હોય તો એ બીજા કોઈ વિષયના માર્ક્સના આધારે પણ સોર્ટિંગ કરે, જેને આપણે નેસ્ટેડ સોર્ટિંગ પણ કહી શકીએ છીએ। તો એના માટે શું કરવાનું છે, જુઓ વિદ્યાર્થીઓ આપણે પહેલાં કર્સર એસએસના માર્ક્સ પર રાખ્યું, પછી આપણે જઈએ છીએ ડેટા મેનુમાં શોર્ટ વિકલ્પમાં, એમાં હવે હું ટોટલની જગ્યાએ સિલેક્ટ કરીશ એસએસ, અને એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડર તમારે જે ઓર્ડર સિલેક્ટ કરવો હોય, પછી અહીંયા જુઓ આ શોર્ટના ડાયલોગ બોક્સમાં તમને વિકલ્પ મળે છે ધેન બાય, કયો વિકલ્પ મળે છે ધેન બાય, તો ધેન બાય વિકલ્પનો ઉપયોગ શું છે, તો કે એસએસના માર્ક્સ સરખા હોય તો શું, તો શેના આધારે શોર્ટિંગ કરશે, એટલે અહીંયા આપણને વિકલ્પ મળે છે ધેન બાય, તો ધેન બાયમાં હું સિલેક્ટ કરું છું એસએસના માર્ક્સ સરખા હોય તો ઇંગ્લિશના માર્ક્સ પ્રમાણે ડિસેન્ડિંગ ઓર્ડર થવો જોઈએ, ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ બરાબર। શોર્ટિંગ એટલે મૂળાક્ષરોને આધારે પણ થઈ શકે, એટલે કે શાબ્દિક માહિતીના આધારે પણ થઈ શકે અને આંકડાકીય માહિતીના આધારે પણ શોર્ટિંગ થઈ શકે છે બરાબર। હવે આપણે શું કર્યું, ધેન બાયમાં લઈ લીધું ઇંગ્લિશ, હવે ધારો કે ઇંગ્લિશના માર્ક્સ બી સરખા હોય તો શું, તો ધેન બાયમાં ફરી આપણે લઈ લઈશું મેથ્સ, ખ્યાલ આવે છે। તો આવી રીતે આપણને અલગ અલગ લેવલ મળે છે શોર્ટિંગ માટેનું, કે જો ભાઈ પહેલાં એસએસથી શોર્ટિંગ કરશે ડિસેન્ડિંગ ઓર્ડરમાં, એસએસના માર્ક્સ સરખા હશે તો ઇંગ્લિશના માર્ક્સને ધ્યાનમાં રાખીને ડિસેન્ડિંગ ઓર્ડર કરશે, ઇંગ્લિશના માર્ક્સ પણ સરખા હોય તો મેથ્સને ધ્યાનમાં રાખીને ડિસેન્ડિંગ ઓર્ડર કરશે બરાબર। જો બધા જ માર્ક્સ અલગ અલગ છે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ સરખા હોય તો આ રીતે તમે કરી શકો ઓકે આપો। તો જો વિદ્યાર્થીઓ પહેલાં એસએસના માર્ક્સ પ્રમાણે શોર્ટિંગ કર્યું, પછી ઇંગ્લિશના માર્ક્સ પ્રમાણે શોર્ટિંગ કર્યું અને પછી મેથ્સના માર્ક્સ પ્રમાણે, ખ્યાલ આવે છે। હવે જો અહીંયા તમને એક પ્રશ્ન એવો થશે કે ભાઈ મેથ્સમાં 95 વધારે છે ને 90 ઓછા છે, તો આ શોર્ટિંગ કેવી રીતે પોસિબલ, અહીંયા 70 પહેલાં છે અને 60 ઓછા છે, અહીંયા 85 છે, 80 છે, 70 છે, અહીંયા પણ 80 છે, 75 છે, 65, આપણે ઓર્ડર કયો સિલેક્ટ કર્યો, તો ડિસેન્ડિંગ, તો પહેલાં વધારે માર્ક્સ પહેલાં આવવા જોઈએ, પણ પ્રાયોરિટી પહેલાં કોને હતી, એસએસના માર્ક્સને, તો એસએસના માર્ક્સનું શોર્ટિંગ કરી દીધું,
એસએસ માં બે સ્ટુડન્ટ ને સરખા માર્ક્સ હતા તો આપણે પ્રાયોરિટી કોને આપી હતી? ઇંગ્લિશ ને. તો ઇંગ્લિશ માં 70 પહેલા આવ્યો અને 60 પછી આવ્યો. ખ્યાલ આવી ગયો? જો ઇંગ્લિશ ના માર્ક્સ બી સરખા હોત તો પ્રાયોરિટી છે ને મળે જ મેથ્સ માં. ખ્યાલ આવ્યો? એટલે મૂળ બેઝિક આપણે પાયારૂપ કયું કોલમ સિલેક્ટ કર્યું હતું? એસએસ. તો અહીંયા આપણને થિયરી નો પ્રશ્ન પૂછાય છે કે શોર્ટિંગ ના લેવલ કેટલા છે, એટલે કે તમે આ ધ્યાન બાય કેટલી વાર આપી શકો. બરાબર? કેટલી વાર આ રીતે કોમ્પ્યુટર કમ્પેરિઝન કરી શકે કેટલા લેવલ સુધી? તો આપણે એ ચેક કરી લઈએ. ડેટા મેનુમાં જઈએ, શોર્ટિંગમાં જઈએ. જો અહીંયા ધ્યાન બાય કેટલી વાર આપી છે? બે વખત. મેઇન તો શોર્ટિંગ છે જ, પણ ધ્યાન બાય કેટલી વખત છે? બે વખત. ખ્યાલ આવે છે? તો એવું ધ્યાન બાય તમે કેટલી વખત સિલેક્ટ કરી શકો તો શોર્ટિંગના કેટલા લેવલ આવશે? ત્રણ. પહેલું તો એક ઓરિજિનલ, બીજું ધ્યાન બાય અને ત્રીજું પણ ધ્યાન બાય. ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરાબર. હવે આ આપણે શોર્ટિંગ શીખ્યા આંકડા પરથી. હવે તમારે નામ ઉપરથી કરવું હોય કે ભાઈ નામ પ્રમાણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એબીસીડી પ્રમાણે. તો કર્સર નેમના ખાનામાં રાખ્યું, ડેટા મેનુમાં ગયા, શોર્ટ વિકલ્પમાં ગયા અને અહીંયાથી એસએસના બદલે હવે હું સિલેક્ટ કરીશ નેમ, એસેન્ડિંગ ઓર્ડર અથવા ડિસેન્ડિંગ ઓર્ડર અને ઓકે. તો જો એબીસીડી પ્રમાણે નામ ગોઠવાઈ ગયા. પહેલાં આલોક, પછી દાનિશ, મેઘા, રુદ્ર અને યાંકી. વાય છેલ્લે આવે એટલે યાંકી છેલ્લે આવે. ખ્યાલ આવશે? આટલો ખ્યાલ આવ્યો શોર્ટિંગનો. આગળ વધીએ. ત્યારબાદ હવે આપણે ટોપિક આવે છે ફિલ્ટરિંગ વિદ્યાર્થીઓ, ડેટા નિસ્યંદન. હવે ડેટા નિસ્યંદન એટલે શું? તો ડેટા ફિલ્ટરિંગ આપણને ડેટા ગાળીને બિનજરૂરી ડેટા દૂર કરવાની સગવડ આપે છે. ડેટા ગાળવું એટલે ચારણી લઈને ગાળવા બેસવાની અહીંયા વાત નથી, પણ અહીંયા કમાન્ડનું કામ એવું જ છે, ફિલ્ટર કરવું. જો હવે હું તમને એનું ઉદાહરણ સમજાવું વિદ્યાર્થીઓ. અહીંયા આપણી પાસે ટોટલ કેટલા રેકોર્ડ છે? 5. હવે મને એવું થાય કે જેને મેથ્સમાં 90 કે 90 કરતા વધારે માર્ક્સ છે ને એવો જ મારે રેકોર્ડ જોઈએ છે. ખ્યાલ આવે છે? રેકોર્ડ તો મારી પાસે બધો છે, પણ મારો પ્રશ્ન એવો છે કે જે વિદ્યાર્થીને ગણિતમાં 90 કે 90 વધારે માર્ક્સ હોય ને એનું મને રેકોર્ડ બતાવે, બાકી બધો રેકોર્ડ જતો રહેવો જોઈએ. અથવા જે વિદ્યાર્થીને 80 થી ઉપર ટકા છે એવા જ વિદ્યાર્થીઓનું મને રિઝલ્ટ બતાવે, લિસ્ટ બતાવે, બાકીના વિદ્યાર્થીઓનું હાઈડ કરી દે. તો આ પ્રકારની માહિતી જોવા માટે આપણે ડેટા નિસ્યંદનનો ઉપયોગ કરવાનો છે. એને શું કહીશું? ડેટા ફિલ્ટરિંગ. ઇંગ્લિશમાં એને શું કહેવાશે? ડેટા ફિલ્ટરિંગ. કે તમને જે જરૂરી છે એટલો જ ડેટા ગાળીને આપશે અને બાકીનો ડેટા શું કરી દેશે? દૂર કરી દેશે, એટલે કે હાઈડ કરી દેશે. ખ્યાલ આવે છે? તો જો એ કેવી રીતે કરવાનું છે હવે એના સ્ટેપ જોઈએ. ફરી એકવાર, ડેટા શોર્ટિંગ એટલે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી. ડેટા નિસ્યંદન એટલે જરૂરી માહિતી જ દર્શાવે, બિનજરૂરી માહિતી રદ કરી દે એટલે દર્શાવે. હવે એના સ્ટેપ જોઈ લઈએ. જુઓ, પહેલાં તો કર્સર હેડિંગ પર રાખવાનું. આ ખાસ ભૂલવાનું નહીં. હા, આજે તમે હેડિંગ આપ્યા છે ને ત્યાં કર્સર રાખો. ધારો કે મેં મેથ્સ ઉપર કર્સર રાખ્યું. ફરી હું ડેટા મેનુમાં જઉં છું અને ત્યાં મારી પાસે વિકલ્પ આવે છે ફિલ્ટર. કયો વિકલ્પ છે? ફિલ્ટર. હવે ફિલ્ટરમાં તમે પહેલાં જ સિલેક્ટ કરો ઓટો ફિલ્ટર. જેવું તમે ઓટો ફિલ્ટર સિલેક્ટ કરશો એટલે અહીંયા સ્ક્રીન ઉપર જ્યાં તમે હેડિંગ આપ્યા છે ને, જ્યાં તમે ટોટલ કમ્પ્યુટર એસેસ ઇંગ્લિશ એવું લખ્યું છે, એ હેડિંગ કહેવાય, લેબલ કહેવાય. તો એ લેબલની બાજુમાં જ, એ લેબલના ખાનામાં જ તમને નાના નાના ડ્રોપડાઉન બોક્સ જોવા મળશે. દેખાય છે? આ નાના નાના ડ્રોપડાઉન બોક્સ દેખાય છે? બરાબર. એ શું દર્શાવે છે? એ છે ઓટો ફિલ્ટર. શું દર્શાવે છે? ઓટો ફિલ્ટર. હવે હું મેથ્સના ડ્રોપડાઉન પર ક્લિક કરીશ. એમાં ઓલ એટલે બધો રેકોર્ડ, ટોપ 10 એટલે શરૂઆતનો 10 રેકોર્ડ. આપણે કયો જોઈએ છે? 90 માર્ક્સવાળો. તો મેં 90 સિલેક્ટ કરી લીધું. તો જુઓ,
बाकी बधो रेकॉर्ड एड थई गयो, मात्र एक ज रेकॉर्ड बतायो जेने मेथ्स में केटला मार्क्स छे 90 मार्क्स। खला फरीथी त्यां त्यां ज क्लिक करो अने ऑल आपी दो एटले बधो रेकॉर्ड पाछो आवी जशे। फरी जुओ तरह के आ नेम नामनुं बॉक्स छे, बराबर, एमां मात्र मारे रुद्रनो ज रेकॉर्ड जोवो छे। तो कर्सर नेम नामना बॉक्स में जो ऑटो फिल्टर आयो एना पर हूँ क्लिक करीश अने अहींयाथी हूँ सिलेक्ट करी दईश रुद्र। तो जो रुद्रनी ज माहिती आई, बाकी बधो रेकॉर्ड हेड थई गयो। ख्याल आव्यो? आने कहेवाशे डेटा निस्यंदन, डेटा फिल्टरिंग। ख्याल आवे छे विद्यार्थीओ? जुओ फरी एक वार, ऑल करी दो एटले बधुं पाछुं आवी जशे। फरी डेटा मेनू में जाइए, फिल्टर में जाइए अने ऑटो फिल्टर पर क्लिक करशो एटले अहींयाथी फिल्टर बटन पर जता रहेशे। पहली क्लिक करशो एटले आवशे, फरी क्लिक करशो एटले जता रहेशे। रेग्युलर नॉर्मल तमारुं पेज दर्शावशे। कर्सर मैं साइंसना खानामां राख्युं छे, हूँ डेटा मेनू में जाऊँ छूँ। डेटा मेनू में हूँ फिल्टर में जाइने ऑटो फिल्टर पर क्लिक करूँ छूँ तो आ फिल्टर बटन आवी जशे, बराबर। હવે ડેટા મેનુમાં ફિલ્ટરમાં સ્ટાન્ડર્ડ ફિલ્ટર, કયું ફિલ્ટર? સ્ટાન્ડર્ડ ફિલ્ટર। સ્ટાન્ડર્ડ ફિલ્ટર શું કામ કરે છે? કે તમારે કોઈ કન્ડિશન આપવી હોય, આપી શકાય કે ભાઈ 90 માર્ક્સ નહીં, 90 અને 90 કરતાં વધારે, ગ્રેટર દેન 90 અને ઇક્વલ ટુ 90, ખ્યાલ આવે છે? શરત આપી છે, શું શરત આપી છે? કે ભાઈ સાયન્સના માર્ક્સ કન્ડિશનમાં વાપરું છું ગ્રેટર દેન ઇક્વલ ટુ 90, એટલે સાયન્સમાં 90 કે 90 કરતાં વધારે માર્ક્સ હોય એવો રેકોર્ડ મને બતાવે, હવે હું કરું છું ઓકે। તો જો બે વિદ્યાર્થી એવા છે કે જેને 90 કે 90 કરતાં વધારે માર્ક્સ છે સાયન્સમાં, ખ્યાલ આવ્યો? ફરી જુઓ સ્ટાન્ડર્ડ ફિલ્ટર, એમાં તમારે અહીંથી સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું છે, અહીંયાથી ઓપ કન્ડિશન સિલેક્ટ કરવાની છે કે મેથ સાયન્સ સ્મોલેસ્ટ ગ્રેટર, એવી રીતે તમે પસંદ કરી શકો, બરાબર। તમે લેસ દેન ઇક્વલ ટુ કરો કે ભાઈ લેસ દેન ઇક્વલ ટુ 70, 70 કે 70થી ઓછા માર્ક સાયન્સમાં કેટલાને છે જોવું છે તો ફિલ્ટર કરીને ઓકે કરો। તો જો એક સ્ટુડન્ટ એવો છે કે જેને સાયન્સમાં 56 માર્ક્સ છે, બરાબર, તો આને કહેવાશે ઓટો ફિલ્ટર, સ્ટાન્ડર્ડ ફિલ્ટર। ખ્યાલ આવ્યો? હવે ડેટા નિસ્યંદન પછી આપણે આગળ એક ટોપિક આવે છે, ડેટા વેલિડેશન। કયો ટોપિક છે? ડેટા વેલિડેશન, ખાસ ધ્યાન રાખજો। હવે ડેટા વેલિડેશન એટલે શું એ જોઈ લઈએ। અહીંયાથી હું આ ફિલ્ટર બટનમાં ઓલ કરી દઉં છું, ડેટા મેનુમાં જઈ ફિલ્ટરમાં ફરી ફિલ્ટર ઓટો ફિલ્ટર પર ક્લિક કરી દઉં એટલે આ ફિલ્ટર બટન પણ જતા રહે। હવે ડેટા વેલિડેશન એટલે શું વિદ્યાર્થીઓ? તો જો એનું એક ઉદાહરણ તમને આપું કે અહીંયા આ ખાનામાં હું હેડિંગ આપું છું ફોન નંબર, બરોબર, એટલે અહીંયા આપણે એનો ફોન નંબર લખીશું। હવે ફોન નંબર 10 આંકડાથી વધારે ના હોવો જોઈએ, એવી મારે શરત મૂકવી છે, કે 10 આંકડાથી ઓછો પણ ના હોવો જોઈએ। ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? કે તમે જે ખાનામાં માહિતી ભરો છો એ માહિતીમાં શરત મૂકો છો કે આનાથી વધારે માહિતી નહીં, આનાથી ઓછી માહિતી નહીં, અથવા તો આ જ માહિતી કોમ્પ્યુટર એક્સેપ્ટ કરે, એના સિવાયનું તમે જો કોઈ ભૂલ કરો તો એ તરત તમને જવાબ એરર બતાવે, એટલે કે એલર્ટ બોક્સ બતાવે, મેસેજ બોક્સ બતાવે, એને શું કહેવાશે? ડેટા ચકાસણી, ડેટા વેલિડેશન, બરાબર। જુઓ સૂત્રો અને વિધેયનું સાચું પરિણામ મેળવવા માટે ઉપયોગકર્તા દ્વારા દાખલ કરેલી માહિતીની ચકાસણી કરવા અને ભૂલને રોકવા માટે ડેટા ચકાસણી વિકલ્પ વપરાય છે અથવા ડેટા વેલિડેશન વિકલ્પ વપરાય છે, બરાબર। હવે તમે માહિતી લખી છે, માહિતીમાં ભૂલ ટાળવા, હવે તમે ફોન નંબર લખી નાખ્યો, ઉતાવળમાં 8 જ આંકડા લખ્યા તો એ ભૂલ કહેવાય ને, તો તમે એ ફાઇલ સેવ કરી દો તો સેવ પણ થઈ જાય, કમ્પ્યુટર તમને એમ નહીં કે તમે કેમ 8 આંકડા લખ્યા, પણ તમે પહેલેથી જ ડેટા ચકાસણીનો રૂલ્સ એટલે કે ડેટા ચકાસણીનો વિકલ્પ સિલેક્ટ કરી દો તો જેવું તમે એન્ટર કરો એવું તરત તમને ભૂલ બતાવે, જ્યાં સુધી તમે સાચું ના કરો ત્યાં સુધી તમને બીજા કમાન્ડ કરવા દે નહીં।
તેને કહેવાય છે ડેટા ચકાસણી, ડેટા વેલિડેશન. આપણે કહીએ છીએ ને વેલિડિટી કેટલી છે એટલે ચકાસણી, બરાબર. તેના માટે શું કરવાનું, તો જુઓ ફોન નંબરની નીચે મેં કર્સર રાખ્યું, એમાં હું ફોન નંબર લખું છું. જુઓ અત્યારે મેં 5 જ આંકડાનો ફોન નંબર લખ્યું તો એક્સેપ્ટ થઈ ગયો. હવે મેં ઘણો લાંબો ફોન નંબર લખ્યો, એમાં એચ કે એ બધા અક્ષરો પણ લખ્યા તો પણ એક્સેપ્ટ થઈ ગયું, સ્વીકાર લીધું કમ્પ્યુટરે. તો આ તો ભૂલ જ કહેવાય ને. તો આપણે લખીએ અને તરત ભૂલ પકડાય અને મેસેજ આપે, તો એના માટે હવે આપણે શીખી લઈએ. તો એના માટે જવાનું છે અગેન ડેટા મેનુ, એમાં વેલિડિટી. ડેટા મેનુમાં કયો વિકલ્પ મેં લીધું, વેલિડિટી. હવે અહીંયા જુઓ વિદ્યાર્થીઓ, ક્રાઇટેરિયાના બોક્સમાં શું લખ્યું છે, ઓલ વેલ્યુ, બધી જ કિંમતો. ના, બધી કિંમતો નહીં, આપણે શું લઈ લઈએ છીએ, હોલ નંબર. એટલે માત્ર ને માત્ર શું આવું જોઈએ, નંબર, બરાબર. લેસ ધેન, ગ્રેટર ધેન, નોટ ઇક્વલ ટુ, ઇક્વલ ટુ, આ બધા જ તમને મેસેજ મળ્યા છે, બરાબર. અહીંયા આપણે લઈ લઈએ ટેક્સ લેન્થ ઇક્વલ ટુ 10. એનો મતલબ શું થશે કે એ ખાનામાં માહિતી લખાશે પણ કેટલા આંકડાની, 10 આંકડાની. ટેક્સ લેન્થ એટલે અક્ષરોની સંખ્યા, એટલે આંકડાની સંખ્યા કેટલી હશે, 10. 10 થી ઓછી કે નહીં કે વધારે પણ નહીં, કારણ કે મેં અહીંયા શું લીધું છે, ઇક્વલ ટુ 10, બરાબર. હવે આને ઓકે કરો. હવે આપણે આ જે કર્સર જ્યાં હતું ત્યાં વેલિડિટી આપી દીધી, હવે તમે એમાં માહિતી લખો. ધારો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ 10 આંકડા મેં લખ્યા, તો જુઓ થઈ ગયું એક્સેપ્ટ, બતાવી દીધા, બરાબર. હવે એ જ ખાનામાં હું 5 આંકડા લખું છું, 1, 2, 3, 4 અને 5, અને એન્ટર આપું છું. તો જુઓ મેસેજ આવશે, ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ. તો એને આપણે કહીશું ડેટા વેલિડિટી. ફરીથી જુઓ ડેટા મેનુમાં વેલિડિટી, એમાં ટેક્સ લેન્થ ઇક્વલ ટુ 10, અને પછી એને કરો ઓકે, બરાબર. ખ્યાલ આવે છે. હવે એના માટે તમે એલર્ટ મેસેજ તો મૂકવો પડે ને, કંઈક મેસેજ તો તમારે આપવો પડે ને કે ભાઈ શું મેસેજ આવે, આ સાચું છે કે નહીં એ ચેક કરવા માટે. તો ફરીથી આપણે જઈએ ડેટા મેનુમાં વેલિડિટી, એમાં ઇનપુટ હેલ્પ, એરર એલર્ટ આવી ગયું, એરર એલર્ટ, બરાબર. એરર એલર્ટમાં તમે લખો મેસેજ એન્ટર 10 ડિજિટ અને ઓકે, ચલાવશે. ચલાવે છે વિદ્યાર્થીઓ, બરાબર. જો ફરી એકવાર તમને બતાવું કે ધારો કે હવે અહીંયા આપણે લખી દઈએ એજ, તો 18 વર્ષથી વધારે ઉંમરના ના હોવા જોઈએ, બરાબર. મોર દેન 80 એટલે 18 વર્ષથી ઉપરના જ હોવા જોઈએ. સ્ટુડન્ટ કોલેજમાં આવશે એટલે 18 વર્ષથી ઉપરના જ આવશે, બરાબર. કાં તો 18મું વર્ષ ચાલતું હશે. તો મેં શું કર્યું, એવી વેલિડિટી આપવા માટે આ જે ખાનામાં આપી છે ખાનું સિલેક્ટ કરી લીધું, ડેટા મેનુમાં ગયા, વેલિડિટીમાં ગયા, એમાં ક્રાઇટેરિયામાં હોલ નંબર ગ્રેટર ધેન 18, ગ્રેટર ધેન 18 એટલે 18 કરતાં વધારે. ઇનપુટ હેલ્પમાં આ તમે લખી દો એજ 18, એટલે લખતા પહેલાં મેસેજ આવશે, લખ્યા પછી બી ભૂલ કરશો તો એલર્ટ મેસેજ આવશે મોર 18, એવું લખી કાઢ્યું આપણે, ઓકે કરી દો. હવે અહીંયા તમે કોઈ પણ કિંમત નાખો, હું આપું છું 10, જો તો શું આવ્યું મેસેજ, મળ્યો મોર 18. કારણ કે તમે પહેલાં એક ક્રાઇટેરિયામાં લખ્યું જ છે કે 18થી વધારે, 18થી ઓછા નહીં, અને તમે કિંમત લખી 10 તો એ ખોટું બતાવશે, બરાબર. ફરી ત્યાં હું કર્સર લેજો અને હવે હું લખું છું 25, તો જો 25 એક્સેપ્ટ થઈ ગયા, કોઈ મેસેજ આવ્યો નહીં, બરાબર. ફરી હું 25 ડિલીટ કરું છું અને લખું છું 15,
ખ્યાલ આવશે બરોબર. હવે અહીંયા ડિલીટ એટલે થઈ જાય છે કારણ કે ડિલીટમાં તમે શું સિલેક્ટ કરો છો, ડિલીટ ઓલ મેં તમને શીખવાડ્યું હતું. તમે ડિલીટ ઓલ વિકલ્પ પસંદ કરો એટલે એમાં રહેલી ફોર્મ્યુલા વેલિડિટી બધું જ જતું રહે, ખ્યાલ આવે છે ને. તો તમારે ડિલીટ ઓલની જગ્યાએ માત્ર શું ડિલીટ કરવાનું, નંબર, ફોર્મ્યુલા નહીં, તમારે માત્ર શું ડિલીટ કરવાનું, નંબર. તમે ડિલીટ ઓલ કરો છો એટલે જે વેલિડેશન વાળો કમાન્ડ આપ્યો છે ને એ પણ જતો રહે છે, ત્યારે મતલબ ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ બરાબર. તો આ રીતે ડેટા ચકાસણીનું કામ પણ તમે કરી શકો છો. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. આના પછી હજુ પણ આમાં પ્રિન્ટ પ્રિવ્યૂ, પેજ પ્રિવ્યૂ એ બધા કમાન્ડ્સ છે, એ પછીના વિડીયોમાં આપણે જોઈશું.